રૂપાલા વિવાદને શાંત પાડવા થોડીક જ વારમાં ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે એક બેઠક મળશે, જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો આ બેઠકમાં જોડાશે. અમદાવાદના ગોતામાં થોડીક જ વારમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક મળશે. આ બેઠક માટે ભાજપના ક્ષત્રિય નેતાઓ હાલ ગોતા રાજપૂત ભવન પહોંચી ચૂક્યા છે, અને જેમાં પ્રદીપસિંહ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા બેઠક સ્થળે પહોંચ્યા છે. ક્ષત્રિય સમાજની 92 લોકોની એક ટીમ છે, જે આ બેઠકમાં આગેવાનોની રજૂઆતો સાંભળશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બનાવવા પ્રયત્ન કરાશે. ગોતામાં રાજપૂત ભવનમાં બેઠક મળશે. તમામ આગેવાનો પહોંચી રહ્યા છે. હાલ ભવન ખાતે આગેવાનોની રજૂઆતોને આ બેઠકમાં સાંભળવામાં આવશે અને પ્રયત્ન હશે કે સમાધાન થઈ શકે. પરંતુ આ બેઠકમાં શું થશે તેના પર સૌની નજર છે કે આ બેઠકમાં કેવો નિર્ણય આવી શકે છે. કારણ કે વિવાદ જે છે, સતત થોડા દિવસથી જે વિવાદ છે તે વધુ વકરી રહ્યો છે અને તેને લઈને આજે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, થોડીક જ વારમાં આ બેઠક મળી રહી છે. રૂપાલા વિવાદને લઈને આ બેઠક મળી છે. ગોતામાં રાજપૂત ભવનમાં જે બેઠક મળશે, જેમાં આગેવાનો પહોંચી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે. તમામ જે આગેવાનો છે સમાજના, તે પહોંચી રહ્યા છે અને તેમના અધ્યક્ષસ્થાને આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ બેઠક પર નજર રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા પણ આ બેઠકમાં હાજર રહેશે, બળવંતસિંહ રાજપૂત, કેસરી દેવસિંહ, એટલે કે તમામ જે પક્ષના પણ જે મહત્વના હોદ્દેદારો છે, ક્ષત્રિય સમાજના હોદ્દેદારો છે, તે ખાસ કરી આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે. સતત ઘણા સમયથી જે ક્ષત્રિય સમાજ દ્વારા સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ચૂક્યા છે. સંજય, બેઠકમાં કયા પ્રકારની ચર્ચા કરવામાં આવશે? એક બાદ એક જે અધ્યક્ષો છે અને જે આગેવાનો છે તે પહોંચી રહ્યા છે. બિલકુલ મિત્તલ, જે હું દ્રશ્ય સીધા હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે રાજપૂત સભા, વિદ્યા સભા ગુજરાત જે કોન્ફરન્સ હોલ છે, કે ત્યાં ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના સભ્યો જે છે તેઓ ઉપરાંત ભાજપના ક્ષત્રિય આગેવાનો જે છે તેમાં પ્રદીપસિંહ જાડેજા છે, જયદ્રથસિંહ છે, કેસરીસિંહ જે છે, આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. એટલે અલગ અલગ જે આગેવાનો જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને હવે ક્યાંક ને ક્યાંક અત્યારે આ ચર્ચા ચાલી રહી છે. ક્ષત્રિય આગેવાનો જે છે તેઓ સાથે આ બેઠક જે છે તે યોજી રહ્યા છે અને પ્રમુખ માંગણી તેઓની જે છે, જે મુદ્દે આ ક્ષત્રિય સમાજની જે બેઠક મળી છે અને ખાસ કરીને ભાજપના ક્ષત્રિય આગેવાનો છે તેઓ સાથે બેઠક કરવી પડી રહી છે અને એ મુદ્દો જે છે તે રૂપાલાના નિવેદનનો મુદ્દો છે અને ક્ષત્રિય સમાજ જે પોતાની માંગ ઉપર અડગ છે કે જે રૂપાલાની જે છે ઉમેદવારી જે છે તે રદ થવી જોઈએ અને એ માંગ જે છે તે આ ભાજપના ક્ષત્રિય આગેવાનો છે તેઓ સમક્ષ પણ મૂકવામાં આવશે. જો કે મિટિંગ પહેલાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓ પોતાની માંગ પર અડગ રહેશે તેવું કહી ચૂક્યા છે. એટલે અત્યારે હવે ભાજપના ક્ષત્રિય આગેવાનો છે તેઓ સાથે આ સમગ્ર મામલે ચર્ચા થશે. જો કે આ બેઠક પછી શું નિરાકરણ આવે છે, શું કોઈ સમાધાનકારી નિર્ણય નીકળે છે કે કેમ, તે આ બેઠકના અંતે જ ખ્યાલ આવશે, જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે મીડિયા સમક્ષ જે પણ જાણકારી આપશે. અત્યારે આ બેઠક શરૂ થઈ ચૂકી છે અને ભાજપના ક્ષત્રિય આગેવાનો છે અને સાથે સાથે ક્ષત્રિય સમાજના જે છે સંકલન સમિતિના જે સભ્યો જે છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત છે અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે જે વિવાદ જે સર્જાયો છે ત્યારે એમાં કોઈ સમાધાનકારી નિર્ણય નીકળે તે માટે ભાજપના ક્ષત્રિય આગેવાનો અહીંયા પહોંચ્યા છે અને ક્ષત્રિય સમાજ સાથે બેઠક કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ સંજય, પરંતુ આ સાથે અમુક એવી બેઠકો છે કે જ્યાં ક્ષત્રિયોને લઈને અસર થઈ શકે છે, તે બેઠક પર અસર પહોંચી શકે છે, એટલે પક્ષે પણ આ વિશે કદાચ વિચારવું પડે અને આ બેઠકમાં નિર્ણય આવી શકે કંઈક એવો. બિલકુલ મિત્તલ, જે પ્રકારે ક્ષત્રિય સમાજની નારાજગી છે અને એ સ્વાભાવિક છે કે જ્યારે ભાજપ જે છે ગુજરાતની જે 26 લોકસભા બેઠક જે છે તે જીતનું લક્ષ્યાંક છે અને સાથે સાથે 5 લાખની લીડનું લક્ષ્યાંક લઈને ભાજપ જે છે તે ચાલી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે ભાજપ પણ ઈચ્છતું હશે કે કોઈપણ સમાજની નારાજગી જે છે
તે ન થાય અને જે છે ક્ષત્રિય સમાજની પણ નારાજગી ન થાય તેવું પણ ભાજપ ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યું છે અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક અત્યારે આ દ્રશ્ય પણ હું ફરી એકવાર એ દ્રશ્ય આ જે જ્યાં બેઠક યોજાઈ રહી છે જે કોન્ફરન્સ હોલ છે ને ત્યાં એ બેઠક કે જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને જે છે ભાજપને ના જે ક્ષત્રિય આગેવાનો જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે સમગ્ર મામલે, કારણ કે ગઈકાલે જે સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને જે બેઠક યોજાઈ હતી અને એ બેઠકમાં પણ જે આ ક્ષત્રિય આગેવાનો ભાજપના છે તેઓને જે સૂચના આપવામાં આવી હતી કે આ મામલે કોઈને કોઈ સમાધાનકારી નિર્ણય, અને ક્યાંક ને ક્યાંક સી આર પાટીલે પણ જે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ જે છે તે હવે મોટું મન રાખી અને રૂપાલાને માફ કરી દે, તો એ મુદ્દા સાથે જ ભાજપના ક્ષત્રિય આગેવાનો જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓ સાથે બેઠક કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજની નારાજગી કેવી રીતે દૂર થાય તે સમગ્ર મામલે જે છે તે અહીંયા ચર્ચા કરવામાં આવશે. જી મિત્ર, બિલકુલ સંજય, પરંતુ અમુક જે ક્ષત્રિયો છે એટલે કે ક્ષત્રિય બહેનો છે તેમના દ્વારા અન્નનો ત્યાગ કરવામાં આવ્યો છે એટલે તે પોતાની માંગ પર અડગ છે. એટલે હવે જોવાનું એ રહેશે કે પાર્ટી તરફથી શું નિર્ણય લેવામાં આવે છે, કારણ કે સી આર પાટીલે તો ગઈકાલે ના પાડી હતી. બિલકુલ, જે પ્રકારે સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને જે બેઠક યોજાઈ હતી અને તેમાં ગઈકાલે જ એ વાત સ્પષ્ટ કરી દેવાઈ હતી કે હવે જે છે કોઈ પણ ઉમેદવાર બદલવામાં નહીં આવે અને ક્ષત્રિય સમાજને એક વિનંતીના ભાગરૂપે જે કહેવામાં આવ્યું હતું કે હવે મોટું મન રાખી અને ક્ષત્રિય સમાજ જે છે તે રૂપાલાને માફ કરી દે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક જે છે એ વાત ને લઈને ક્યાંક અત્યારે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો તો અહીંયા પહોંચ્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજની આજે જે કોર કમિટીની જે પહેલાં આ જે બેઠક અત્યારે યોજાઈ રહી છે ને એ પહેલાં જે ક્ષત્રિય સમાજના કોર કમિટીના જે સભ્યોની જે બેઠક યોજાઈ હતી અને એમાં ક્યાંક ને ક્યાંક તેઓએ જે જણાવ્યું છે કે તેઓ પોતાની માંગ ઉપર અડગ રહેશે અને તેઓની જે માંગ જે છે કે એ જે છે કે રૂપાલાને ઉમેદવારી રદ થાય. આ ઉપરાંત રાજકોટના કેટલાક ક્ષત્રિય આગેવાનો જે છે અને એમાં પદ્મિનીબા જે છે તેઓ પણ ક્યાંક અન્નનો ત્યાગ કરી અને અન્નજળનો ત્યાગ કરી અને ઉપવાસની વાત જે છે તે પણ એક વિગત સામે આવી છે. એટલે સમગ્ર મામલે આ બેઠકમાં એ પણ ચર્ચા થઈ શકે છે અને શું આ મામલે કોઈ સમાધાનકારી નિર્ણય આવે છે કે કેમ તે તો આ જે બેઠક બાદ જ ખ્યાલ આવશે. જી બિલકુલ, પરંતુ હવે જો અને તોની વાત આવે છે કે જો બેઠકમાં કદાચ નિર્ણય ન આવ્યો તો આગળ ક્ષત્રિય સમાજ દ્વારા શું નિર્ણય લેવામાં આવી શકે છે, હવે પક્ષ દ્વારા શું કરવામાં આવી શકે છે તેના પર સંજય સૌ કોઈની નજર છે. મિત્તલ, એક વાત એ સ્પષ્ટ છે કે અત્યારે જે બેઠક યોજાઈ છે જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો જે અહીંયા આવ્યા છે તેનું મુખ્ય જે કામ જે છે તે આ ક્ષત્રિય સમાજના જે આગેવાનો સાથે બેઠક કરી અને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાની જો એ ફોર્મ્યુલા ઉપર તેઓ અહીંયા પહોંચ્યા છે. જો કે ક્ષત્રિય સમાજ જો પોતાની માંગ ઉપર અડગ રહે છે અને રૂપાલાની ઉમેદવારી રદ થાય તે પ્રકારની માંગ ઉપર અડગ રહે છે તો આ બેઠકનું કોઈ નિરાકરણ નથી આવ્યું તેવું માની લેવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય ભાજપના જે ક્ષત્રિય આગેવાનો જે છે તેઓ ક્યાંક ને ક્યાંક પછી જે ભાજપના મોવડી મંડળ જે છે તેઓ સાથે પણ ચર્ચા વિચારણા કરશે અને ત્યારબાદ જે છે કઈ દિશામાં આગળ વધવું તે એક વિચારણા કરવામાં આવશે. હાલની વિગત એ છે કે અત્યારે આજે બેઠક યોજાઈ છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત છે અને તેઓ ક્યાંક ને ક્યાંક આ મામલે કોઈ સમાધાનકારી નિર્ણય આવે તે મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. બિલકુલ સંજય, આ બેઠકમાં પદ્મિનીબા ઉપસ્થિત રહ્યા છે કે કેમ, કારણ કે રાજકોટમાં જે બેઠક થઈ હતી રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હતી તેમાં ઘણા એવા આગેવાનો હતા કે જે ઉપસ્થિત નહોતા અને તેમને આમંત્રણ પણ નહોતું મળ્યું, તો આ બેઠકમાં કોને આમંત્રણ મળ્યું છે, કોણ ખાસ ઉપસ્થિત છે? મિત્તલ, જે વાત જે આજે વિગત જે સામે આવી છે, જો કે આ જ્યારે આ સંકલન સમિતિની આ ભાજપના આગેવાનો સાથે બેઠક યોજાઈ એ પહેલાં પણ જે સમાજના આગેવાનો હતા તેઓને પણ પૂછવામાં આવ્યું હતું કે
તેઓએ કયા કયા સંગઠનોને તેઓને આ બેઠકમાં બોલાવવામાં આવે છે ત્યારે આ જે સંકલન સમિતિના સભ્યોએ એ વાત સ્પષ્ટ કરી હતી કે આ જે છે સમગ્ર મામલે મીડિયામાં જાણકારી આપી દેવામાં આવી હતી, એટલે કે કોઈ પણ જે 90 સંગઠનો છે અને એ 90 સંગઠનના કોઈ પણ સભ્ય જે છે તે આ બેઠકમાં આવી શકે છે. સ્પેશિયલી કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જો કે પદ્મિની બા પણ તેઓ પણ એ વાત સ્પષ્ટ કરી ચૂક્યા હતા કે તેઓને કોઈ પણ પ્રકારનું જે છે આમંત્રણ આ બેઠક માટે મળ્યું નથી. પરંતુ ત્યારબાદ હવે રાજકોટથી તેઓ અમદાવાદ આવવા માટે નીકળી ચૂક્યા છે તે વિગતની જાણકારી મળી રહી છે અને તેઓ અત્યારે હાલ આ બેઠક જે જ્યાં જગ્યાએ યોજાઈ રહી છે ગોતા જે રાજપૂત સમાજ ભવન છે ત્યાં પહોંચ્યા નથી, એટલે કે માની શકાય કે તેઓ અત્યારે રસ્તામાં હોઈ શકે છે. પરંતુ હાલ જે આ બેઠકનો દોર ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના ક્ષત્રિય આગેવાનો જે છે તેઓ આ સમગ્ર મામલે ચર્ચા કરી રહ્યા છે. 90 સંગઠનો જે છે ક્ષત્રિય સમાજના તેમાંથી કોઈને કોઈ જે સમાજના આગેવાન જે છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. બિલકુલ, એટલે હવે થોડીક જ વાર આ બેઠકમાં શું નિર્ણય આવી શકે છે તેના પર સૌ કોઈની નજર છે. પણ સંજય એ વાત પણ કરવી છે કે રાજકોટમાં તો અસર થવાની જ છે, કદાચ અસર થઈ શકે છે, પરંતુ એની સિવાય કઈ એવી બેઠકો છે કે જ્યાં પક્ષને અસર પહોંચી શકે છે? મિત્તલ, જ્યારે આ આંદોલન જ્યારથી શરૂ થયું, જો કે શરૂઆતમાં જ્યારે આ આંદોલન શરૂ થયું ને ત્યારે ક્ષત્રિય સમાજે એ વાત સ્પષ્ટ કરી હતી કે તેઓની નારાજગી અત્યારે માત્ર ને માત્ર રાજકોટ બેઠક માટે કે જ્યાં રૂપાલાએ જે નિવેદન કર્યું છે અને એ જે રૂપાલા જે છે તેમની ઉમેદવારી રદ થાય તે માંગ સાથે જ અડગ હતા. અને તેઓએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ સમાજના અન્ય કોઈ રાજકીય નેતાને જે છે ટિકિટ આપવામાં આવે તો તેઓને વાંધો નથી. સાથે સાથે એ વાત પણ તેઓએ સ્પષ્ટ કરી હતી કે ભાજપ સાથે તેઓને કોઈ પણ પ્રકારની નારાજગી નથી, માત્ર ને માત્ર કોઈ વ્યક્તિ પૂરતી જો નારાજગી હોય તો તે માત્ર ને માત્ર રૂપાલા પૂરતી જે નારાજગી તેઓએ વ્યક્ત કરી હતી અને એને લઈને જ ક્યાંક ને ક્યાંક જે છે ક્ષત્રિય સમાજના અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન જોવા મળ્યા, આંદોલન જોવા મળ્યા અને આવેદનપત્ર આપવાની પણ જે પ્રક્રિયા જે છે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાની પ્રક્રિયા પણ જોવા મળી અને એ જ મુદ્દા પર અત્યારે પણ બેઠક યોજાઈ છે. જો કે આ બેઠકમાં જો કોઈ નિરાકરણ નથી આવતું તો પછી આગળની રણનીતિ જે છે તે ક્ષત્રિય સમાજ પોતે જાતે નક્કી કરશે અને હવે બીજા કઈ કઈ જગ્યાએ જે છે નારાજગી ક્ષત્રિય સમાજની વ્યક્ત કરવી. બિલકુલ સંજય, આભાર માહિતી બદલ. તો સૌ કોઈની નજર છે કે આખરે આ બેઠકમાં કેવો નિર્ણય આવી શકે છે.